મિત્રો જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવમા ધોરણના ગુજરાતી વિષયના કદમ નંબર બેનું સોલ્યુશન જોવાના છીએ તેમાં પહેલો પ્રશ્ન છે તમારો મનપસંદ પ્રાર્થના ગીત લખો મેં મારું મનપસંદ પ્રાર્થના ગીત અહીં લખેલું છે તમારે તે જોઈને લખી લેવાનું છે પછી આગળ પ્રશ્ન નંબર બે છે તમને ગમતો ચિત્ર ચોંટાડી તેનું વર્ણન કરો તો અહીં સરસ મજાનું મેં પનિહારીનું ચિત્ર ચોંટાડ્યું છે અને તેનું વર્ણન જોઈએ તો પેલો પનિહારી જાય

સાહેબ હું બીમાર હતો શિક્ષક કહે છે કેમ બેટા શું થયું હતું બોલી તાવ આવ્યો હતો તેથી વહેલી સવારે ઉઠી શકાયું નહીં વો શિક્ષક બોલું બેટા દવા બવા લીધી છે કે બોલો હા કાલે સવારે જ દવાખાને લઈ આવ્યો હતો શિક્ષક હવે તને કેમ છે બેટા બોલું કે છે હવે એકદમ સ્વસ્થ છું પ્રશ્ન નંબર ચાર એક જ દે ચિનગારી કાવ્યના આધારે પ્રશ્નોનો જવાબ લખો પ્રભુ પાસે તમારે માગવાનું હોય તો તમે શું માગો તો જવાબ આવશે પ્રભુ પાસે હું મારા અને મારા પરિવારના તંદુરસ્તી માગો પછી કવિ પ્રભુ પાસે ધન વૈભવની માગણી કેમ કરતા નથી તેનો જવાબ છે કેમ કે કવિને ધન વૈભવની જરૂર નથી માત્ર જ્ઞાન રૂપી એક તણખાની જ જરૂર છે માટે ત્રીજું ન્યૂન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો ન્યૂન એટલે કે અધિક પછી ધૈર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ તો કે ધીરજ પછી આગળ કાવ્યમાં પરમાત્મા માટે કયો શબ્દ વપરાયો છે તો કે વિશ્વનલ મહાનલ જેવા શબ્દો વપરાયા છે પ્રશ્ન નંબર 5 આપેલા ચિત્રના આધારે ઉખાણા કે પંક્તિઓની રચના કરો તો રોશની કે લઈએ ઉસે જલાના પડા અંધેરે કે લઈએ ઉસે બુજા ના પડ્યા કે તેના માસુમ વો દીપક જીસકો ઓરો કે લઈએ તેના કુછ કરના પડા પ્રશ્ન નંબર છ માગ્યા મુજબ લખો આપેલ ધોની જોડો તો પહેલાનો જવાબ આવશે વિપત પછી જિંદગી સરોવર અને એ રીતે ધ્વનિ છૂટા પાડવાના છે તો ધ્વની છૂટા પણ પાડેલા છે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સર્વાનો ખૂબ ખૂબ આભાર